गुजरात ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ મંત્રી અને ચાલુ ધારાસભ્ય જીતુ વાઘાણીની મુશ્કેલીમાં વધારો થયો છે। જીતુ વાઘાણીને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું છે અને યુવરાજસિંહ જાડેજાએ ખુલ્લા પાડેલા ડમી કાનમાં પણ જીતુ વાઘાણીનું નામ લીધું હતું। જયરાજસિંહ હાઈકોર્ટના સમન્સને લઈ જીતુ વાઘાણીને જેલ પણ જવું પડી શકે છે। જીતુ વાઘાણીની જીત સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે। ચૂંટણીના એક દિવસ પહેલા વેચાયેલી પત્રિકા સંદર્ભે આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીતુ વાઘાણીની જીતને પડકારી છે, જે સંદર્ભે હાઈકોર્ટે આજે જીતુ વાઘાણી સહિત કુલ 5 લોકો સામે સમન્સ ઇસ્યુ કર્યા છે। ચૂંટણી પહેલા વેચાયેલી પત્રિકાનો ઉલ્લેખ કરાયો છે, તેમજ જે તે સમયે આ વિવાદ સંદર્ભે પોલીસ ફરિયાદ થઈ હતી તે સમયે જીતુ વાઘાણીનો ફરિયાદમાં ઉલ્લેખ થયો ન હતો। ગુજરાત હાઈકોર્ટે આજે ભાજપના મોટા નેતા અને ચાલુ ધારાસભ્ય જીતુ વાઘાણી સામે સમન્સ ઇસ્યુ કર્યું છે। આમ આદમી પાર્ટીના નેતા અને ગત વિધાનસભાના જીતુ વાઘાણી સામે ચૂંટણી લડનાર ઉમેદવાર રાજુ સોલંકી હાઈકોર્ટમાં જીતુ વાઘાણી સામે પ્રશ્ન ઉભો કર્યો છે અને આ સમગ્ર મામલે ચૂંટણીની જીત કરતા બીજા વિવાદના કારણે જીત થઈ હોય તેવું જણાવ્યું છે અને સાથે જ યુવરાજસિંહ ડમીકાનના નામ આપ્યું છે એને લઈને પણ જીતુ વાઘાણી મુશ્કેલીમાં છે। ધન્યવાદ।